गुड मॉर्निंग, मारी यूट्यूब चैनल में आप सर्वनु हार्दिक स्वागत है। हवे आपणे आ चेप्टर ने आगळ वधारता आपणे वर्गमूळ तरफ आगळ वधीए। एमां छे वर्गमूळ। वर्गमूळ कोने कहेवाय? तो के जे संख्याना वर्गथी पूर्ण वर्ग संख्या बनी छे ते संख्याने आपेल संख्यानुं वर्गमूळ कहेवाय छे। कई रीते याद राखवानी छे तो આપણે પહેલા એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે। પહેલા તો આ યાદ રાખો કે વર્ગમૂળ દર્શાવવા માટેનો સંકેત છે આવી રીતે, આમ આ એનો સંકેત છે। ઓકે, વર્ગમૂળને તમારે આવી રીતે દર્શાવવાનું હોય છે। હવે જુઓ, અહીંયા આપણે જ્યારે વર્ગ કર્યા હતા ત્યારે એવું જોયું હતું કે એકનો વર્ગ થાય એક, બેનો વર્ગ થાય ચાર, ત્રણનો વર્ગ થાય નવ, આવું જોયું હતું। આ સંખ્યા જે આવે છે ને આ સાઈડ, એટલે કે આપણે આગળ વધીએ, ચારનો વર્ગ થાય છે અહીંયા સોળ, પાંચનો વર્ગ થાય છે અહીંયા પચીસ, છનો વર્ગ થાય છત્રીસ, સાતનો વર્ગ થાય ઓગણપચાસ, આઠનો વર્ગ થાય અહીંયા ચોસઠ, નવનો વર્ગ થાય એક્યાસી અને દસનો વર્ગ થાય સો। હવે જુઓ, અહીંયા આ સાઈડ જે સંખ્યા આવી ને બધી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, કારણ કે જે સંખ્યા હતી એનો વર્ગ કર્યો એટલે આપણને જવાબ મળેલો છે। આ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। હવે આ સંખ્યાનું વર્ગમૂળ કોને કહેવાય? તો કે આ સંખ્યાનું વર્ગમૂળ હોય એ આપેલી સંખ્યા થાય। સમજ પડે છે? દાખલા તરીકે હું એમ કહું તમને, પચીસનું વર્ગમૂળ, વર્ગમૂળ એટલે આવી રીતે નિશાની, પચીસનું વર્ગમૂળ તો કેટલું આવે અહીંયા? પાંચ, પચીસનું વર્ગમૂળ આવે પાંચ। એવી જ રીતે છત્રીસનું વર્ગમૂળ આવે છ, ઓગણપચાસનું વર્ગમૂળ આવે સાત, ચોસઠનું વર્ગમૂળ આવે આઠ, એક્યાસીનું વર્ગમૂળ આવે નવ, સોનું વર્ગમૂળ આવે દસ। મેં જે આ વર્ગમૂળ અહીંયા તમને લાઇનમાં જ બધા લખેલા છે। ઓકે, આ તમારે ખાસ યાદ રાખવાના છે। તમારે વીસ સુધીના વર્ગ તમને આવડતા હોય તો વીસ સુધીના વર્ગમૂળ પણ તમને આવડવા જોઈએ। ઓકે, એકનું વર્ગમૂળ એક જ થશે, ચારનું વર્ગમૂળ બે થશે, નવનું વર્ગમૂળ ત્રણ, ત્રણનો વર્ગ નવ થતો હતો તો નવનું વર્ગમૂળ ત્રણ થાય। ઓકે, એવી રીતે આ તમારે ખાસ યાદ રાખવાના છે। ઓકે, આગળ આપણે અગત્યના મુદ્દા જોઈએ। વર્ગમૂળના અગત્યના મુદ્દા આપણે વર્ગ કરેલો ત્યારે એના અગત્યના મુદ્દા પણ જોયા હતા, એવી જ રીતે આપણે વર્ગમૂળના પણ અગત્યના મુદ્દા જોવાના છે। આપણે જોઈએ એમાં કે પહેલો મુદ્દો છે, આપણે વર્ગ માટે કરતા હતા એનાથી ઉલટું બધું વર્ગમૂળ માટે કરવાનું છે। જે સંખ્યાનો એકમનો અંક એક હોય તે સંખ્યાનું જો તમે વર્ગમૂળ કાઢો તો એકમનો અંક કયો મળશે? એક અથવા નવ। આપણે જોયું હતું કે એક અથવા નવ એકમનો અંક હોય તેનો વર્ગ કરો તો એકમનો અંક એક આવતો હતો। તો અહીંયા એકમનો અંક એક હોય તો તેનો વર્ગમૂળ કાઢો તો એકમનો અંક એક અથવા નવ આવે। ઓકે, ત્યારબાદ બીજો છે, જે સંખ્યાનો એકમનો અંક ચાર હોય તેના વર્ગમૂળમાં એકમનો અંક કેટલો હશે? બે અથવા આઠ। આપણે આગળ પોઈન્ટ જોયો હતો કે જે સંખ્યાનો એકમનો અંક બે અથવા આઠ હોય તેનો વર્ગ કરો તો એકમનો અંક કેટલો આવતો હતો? ચાર આવતો હતો। ન યાદ રહી તો તમારે શું કરવાનું છે તમને કહી દઉં, ચાર છે એનું વર્ગમૂળ કાઢવાનું તો કેટલા આવી જશે? બે। અને બીજે ચાર ક્યાં આવે છે? તો કે આઠના વર્ગમાં, આઠે અઠી ચોસઠ થાય તો એ ચોસઠનું વર્ગમૂળ કાઢો એટલે કેટલા આવશે? આઠ, એટલે આ બંને થઈ ગયા। ત્યારબાદ ગોખવાનું નથી, તમને યાદ રહી જ જશે। ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કે જે સંખ્યાનો એકમનો અંક નવ હોય તેના વર્ગમૂળમાં એકમનો અંક, ત્રણનું વર્ગમૂળ કેટલું થાય? નવ। અને બીજે ક્યાં એકમનો અંક નવ આવે છે? તો કે સાતનો વર્ગ ઓગણપચાસ, ઓકે, એટલે સાત આવશે। ઓગણપચાસ એટલે એકમનો અંક નવ આવે છે એમાં, એટલા માટે। ત્યારબાદ ચોથું છે, જે સંખ્યાનો એકમનો અંક છ હોય તેના વર્ગમૂળમાં એકમનો અંક ચાર અથવા છ હશે। ખાસ યાદ રાખવાનું છે, છ છે તો એકમનો અંક છ ક્યારે? ચોકે ચોકે સોળ, એટલે એકમનો અંક છ આવતો હતો, અને છાએ છાએ છત્રીસ એટલે એમાં પણ છ આવતો હતો। તો એ બંનેનો છ હોય તો એનો વર્ગમૂળમાં એકમનો અંક કયો કયો હશે? ચાર પણ હોઈ શકે અથવા છ પણ હોઈ શકે। ત્યારબાદ આપણે જોયું હતું કે પાંચનો વર્ગ કરો તો પચીસ થતો હતો, એટલે જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તેનો વર્ગ કરો તો એકમનો અંક પાંચ જ આવતો હતો। સેમ અહીંયા એકમનો અંક પાંચ હોય અને એનું વર્ગમૂળ કાઢો એ સંખ્યાનું તો પણ એકમનો અંક કેટલો આવશે? પાંચ જ આવશે। ત્યારબાદનો પોઈન્ટ છે કે એકી સંખ્યાનું વર્ગમૂળ એકી સંખ્યા જ મળે છે અને બેકી સંખ્યાનું વર્ગમૂળ બેકી સંખ્યા જ મળે છે। ત્યારબાદ એકમનો અંક ઝીરો હોય એ પોઈન્ટ મેં અહીંયા લખેલો નથી, પરંતુ એકમનો અંક ઝીરો હોય તો તેના વર્ગમૂળમાં પણ એકમનો અંક ઝીરો જ હશે। ઓકે, આ તમારે વર્ગના જે હતા મુદ્દા એના જેવા જ છે પણ એનાથી ઉલટા છે।
ओके આ તમારા મુદ્દા ખાસ યાદ રાખવાના છે જેથી કરીને તમે એસક્યુ પ્રકાર એટલે કે શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો તમે આસાનીથી યાદ કરીને લખી શકો ઉપરાંત કોઈ તમે ગવર્નમેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય આઠમા ધોરણ આઠવાળા હજી તો નહીં કરતા હોય પરંતુ ગવર્નમેન્ટ એક્ઝામની તૈયારી માટે પણ આ બધું ખૂબ જરૂરી છે ઓકે ચેપ્ટર આખું જ એના માટે જરૂરી છે એટલે ખાસ ધ્યાન રાખજો ઓકે થેન્ક યુ